માં નકલીનું નેટવર્ક, બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ ડવ શેમ્પૂ અને વિમલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ. સુરતમાંથી પ્રોડક્ટ બિહારમાં સપ્લાય થતી. સુરત જિલ્લાની ઓલપાડ પોલીસે માસમા ગામે આવેલ જીઆઈડીસી વિસ્તારમાં ભાડાના ગોડાઉનમાં ચાલતું નકલી ફેક્ટરીનું નેટવર્ક ઝડપી લીધું હતું, જેમાં બ્રાન્ડેડ કંપની વિમલ અને ડવ શેમ્પૂ બનાવતી એક નકલી કંપની પર પોલીસે રેડ કરી હતી. એમાં નકલી વિમલ ડવ શેમ્પૂ સહિત કુલ 50.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગોડાઉન ભાડે રાખી કાળો કારોબાર ચલાવનાર ઈસમ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આ તમામ પ્રોડક્ટ સુરતમાંથી બિહારમાં સપ્લાય થતી હતી. ચેતી જજો, અસલી જેવું જ નકલી વેચાય છે. તમાકુ અને પાન મસાલા ખાતા તેમજ નહાતી વેળાએ શેમ્પૂનો ઉપયોગ કરતા લોકોને એક આંચકો આપે તેવા સમાચાર સુરત જિલ્લામાં સામે આવ્યા હતા. સુરતની ઓલપાડ પોલીસે નકલી વિમલ પાન મસાલા અને ગુટખા તેમજ ડવ શેમ્પૂના રેકેટને ઉઘાડું પાડી દીધું હતું. ઓલપાડ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ઓલપાડ તાલુકાના માસમા ગામની સીમમાં આવેલા જીઆઈડીસી વિસ્તારમાં એક કંપનીમાં ગેરકાયદે વિમલ અને ડવ શેમ્પૂ બને છે. એની માહિતી મળતા પોલીસે મોડી રાત્રે છાપો માર્યો હતો. નકલી વિમલ અને ડવ શેમ્પૂનો જથ્થો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. હાજર ઈસમો પાસેથી લાયસન્સ નહોતું મળ્યું, જેથી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. બનાવટી લિક્વિડ ભરી શેમ્પૂ બનાવતું આ કંપનીમાં અલગ અલગ મશીનરીથી વિમલ પાન મસાલા તેમજ તમાકુનું પેકિંગ કરી બોક્સ ભરવામાં આવતા હતા, તેમજ અલગ અલગ ડ્રમમાં બનાવટી લિક્વિડ ભરી મશીનની મદદથી પેકિંગ કરી દેવાતું હતું. પોલીસે 21.85 લાખની કિંમતનો વિમલનો જથ્થો, 28.31 લાખનો ડવ શેમ્પૂનો જથ્થો તેમજ અલગ અલગ મશીનો મળી કુલ 50.16 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. ગોડાઉન ભાડે રાખનાર અબ્દુલ હફીઝ તેમજ ગોડાઉનમાં મજૂરી કરનાર મનોજકુમાર યાદવ, ઇન્તેખાબ અહેમદ, સંદીપ યાદવ, રાહુલ સોનકર, સુનિલ નિષાદ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ગોડાઉન ભાડે રાખી કાળો કારોબાર ચલાવનાર ઈસમ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી. તમામ પ્રોડક્ટ બિહાર રાજ્યમાં સપ્લાય થતી ભાડે ગોડાઉન રાખી નકલી પ્રોડક્ટ બનાવનાર ઈસમની પોલીસે પૂછપરછ કરતા આ તમામ પ્રોડક્ટ બિહાર રાજ્યમાં સપ્લાય કરતો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું. હાલ તો પોલીસે એફએસએલની ટીમને સ્થળ પર બોલાવી નકલી શેમ્પૂ અને વિમલના પ્રોડક્ટમાં કયું કેમિકલ વાપરવામાં આવતું હતું, ક્યાં ક્યાં જથ્થો વિતરણ કરવામાં આવતો હતો અને નકલી પ્રોડક્ટ કઈ રીતે બજારમાં ઘૂસાડવામાં આવતી હતી એ દિશામાં તપાસ હાથ ધરી છે.